નમસ્કાર મિત્રો એમએસ ડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર જે ભરતી છે વર્ગ ત્રણ માટે જે સીધી ભરતી છે એ અંતર્ગત વાત કરીશું લાયકાત પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આજે જાહેરાત છે જે તમે જોઈ શકો છો એ અંતર્ગત ઈડર નગરપાલિકાની અંદર જે તાલુકો ઈડર જિલ્લો ગાંધીનગર અંતર્ગત જગ્યાઓ આવેલી છે તો મિત્રો પ્રાદેશિક કચેરી નગરપાલિકા ગાંધીનગર ખાતે આ જે મંજૂર થયેલી જગ્યાઓ છે એ અંતર્ગત હુકમ અંતર્ગત જોગવાઈ અને અનુસાર નગરપાલિકાના પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા જે ધોરણો અને શરતોને અને ભરતી અંગે ઈડર નગરપાલિકા મંજૂર થયેલ નિયમોના આધીન સ્પર્ધાત્મક પરીક્ષા મેરિટના આધારે આ ભરતી થવાપાત્ર રહેશે મિત્રો આની અંદર જે જગ્યા છે એ મુજબ પાંચ વર્ષ સમયગાળા માટે ફિક્સ પગાર ધોરણ તમને મળશે પછી તમને તમારું જે પગાર ધોરણ લાગુ પડશે એ કરવામાં આવશે તો મિત્રો આની અંદર જે પહેલી જગ્યા છે ઓડિટર માટે જગ્યા છે જગ્યા સંખ્યા એક છે વર્ગ ત્રણ માટે અને કોમર્સ ગ્રેજ્યુએશન અને કોમ્પ્યુટર કૌશલ્ય એટલે કે ત્રિપલ સી પાસ કરેલ હોવું જોઈએ પગાર ધોરણ તમને પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાશી હજાર છ મળશે તો મિત્રો આની અંદર જે કેટેગરી મુજબ જગ્યાઓ છે બિન અનામત માટે તો ટાઉન પ્લાન માટે જગ્યા છે એની અંદર એક જગ્યા છે વર્ગ ત્રણ અંતર્ગત જગ્યા છે બી વી અને બી ઓડિટ અંતર્ગત જે કોમ્પ્યુટર કૌશલ્ય હોવું જોઈએ મિત્રો પગાર ધોરણ તમને પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર સો મળશે અને બિન અનામત માટે જગ્યાઓ છે તો મિત્રો ઉપલગ જગ્યા માટે જે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલા પંદર દિવસની અંદર અરજી કરવાની છે તો મિત્રો આ જે જાહેરાત અઠ્યાવીસ સપ્ટેમ્બર સંદેશના જે પેપર છે એની અંદર આવેલી છે એટલે કે આજે આવેલી છે તો મિત્રો ચીફ ઓફિસર શ્રી ઈડર નગરપાલિકા ઈડર જિલ્લો સાબરકાંઠા ખાતે તમારે ફક્ત રજિસ્ટર્સ પોસ્ટ એડીથી તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો આધારે જે તાજેતરનો જે પડાવેલો ફોટોગ્રાફ એક સાડા છોડાનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત અને સ્વપ્રમાણિત નકલો તમારે મોકલવાની રહેશે મિત્રો અરજી કવર ઉપર જે જગ્યાનું ઉપર તમે અરજી કરો છો એનું સ્પષ્ટપણે નામ લખવાનું રહેશે મિત્રો આની અંદર ઉમરની વાત કરીએ વયમર્યાદા સરકારશ્રીના નિયમ અનુસાર એક નવ બે હજાર બાવીસની સ્થિતિએ તમારી હોવી જોઈએ તો મિત્રો આની અંદર નિયમ નગરપાલિકા ગુજરાત ગાંધીનગર દ્વારા ત્રણ આઠ બે હજાર ચારના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પેશિયલ સી જે અંતર્ગત અધિનિયમ મંજૂર થયેલા ભરતી બઢતીના નિયમો જોગવાઈ મુજબ નગરપાલિકા કામ કરતા કર્મચારીઓની ઉંમરની છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો અધૂરી કે સમય મર્યાદા બાદ અરજી મળશે તો જે માની રાખવામાં આવશે નહીં તો મિત્રો આની અંદર જે કોઈ પણ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયા કોઈપણ કારણોસર ફેરફાર કરવાની રદ કરવાની અવશ્ય ઊભી થાય તો તે કરવા માટે પસંદગી કરેલી ઈડર નગરપાલિકા સંપૂર્ણ આધીન રહેશે મિત્રો આની અંદર મંજૂર થયેલી જે ભરતી ભરતીના નિયમો મુજબ સદરૂપ જગ્યા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે અને અરજીનો નમૂનો ઈડર નગરપાલિકામાં જઈને તમારે રૂબરૂ જઈને તમારે લેવાનો રહેશે તો મિત્રો આની અંદર જે મહત્વની તારીખની અંદર આપણે વાત કરીએ કે આ જાહેરાત અઠ્યાવીસ જે સપ્ટેમ્બર છે એ અંતર્ગત આવેલી છે તો એ અંતર્ગત આપણે સંપૂર્ણ વિગત જાણીએ કે અઠાવીસ સપ્ટેમ્બર એટલે કે તેર ઓક્ટોમ્બર સુધી તમારે આની અંદર રજીસ્ટર્ડ પોસ્ટ રેડીથી તમારે અરજી મોકલવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી અને આ ફોટોગ્રાફ તમારે જોતો હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો તો જૈન મિત્રો વંદે માત્ર જય ગરી ગુજરાત